આપણે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન ભણી ગયા. હવે આપણે શું કરતા હતા તો કે એના સ્વાધ્યાયના પ્રશ્ન જોતા હતા. તમને બધાએ હોમવર્કમાં મેં જેટલું આપ્યું એટલું કર્યું છે ને. ખાલી જગ્યા, જોડકા અને શું કીધું હતું કે ખરીફ પાક અને રવિ પાકના બે બે ઉદાહરણ કરવાના છે. એ બધાએ કરી નાખ્યા છે ને. તો આપણે હવે ક્યાં પહોંચ્યા હતા તો કે પેજ નંબર 14 ઉપર નીચેના દરેક પર તમારા શબ્દમાં એક એક ફકરો લખો. આપણે અડધું તો લખી જ નાખ્યું છે. હું તમને દરરોજ હોમવર્કમાંથી કે નિંદામણ વિશે ટૂંકનો જ લખો, રોપણી વિશે ટૂંકનો જ લખો. તો તમને બધાને હવે આવડી ગયું હશે કે નિંદામણ તો શું કે છે. કે નિંદામણ શું છે તો કે નિંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. કોને? તો કે આપણા ખેતરમાં જે નિંદણ ઉગ્યું હોય એને દૂર કરવાની ક્રિયાને શું કહે છે? નિંદામણ કહે છે. નિંદામણ દૂર કરવું શું છે? આવશ્યક છે. કારણ શું થાય તો કે ખેડૂતનો પાક જો નિંદામણ આપણે ન જોતું ઘાસ ખાતરને ઉગ્યું હોય દૂર ન કરી તો શું થાય તો કે આપણા ખેતરનો પાક ન સારો થાય અને ઘાસ વધુ ઉગી નીકળે, નિંદણ વધુ દેખાય અને આપણો પાક તો દેખાય જ નહીં. એટલા માટે શું કરવું પડે? નિંદામણને દૂર કરવું પડે. આપણે ખાતર નાખીએ તો એ ખાતર બધું જે જમીનમાં જઈએ પોષક તત્વો કોણ મેળવી લઈએ કે જે બિનજરૂરી ઘાસ હોય નિંદણ હોય જે એ બધું મેળવી લઈએ અને આપણા પાકને સારા પોષક તત્વ ન મળે એટલે આપણો પાક સારો થાય નહીં. એટલા માટે આપણે નિંદણ દૂર કરવું જરૂરી છે. તો કે નિંદણ દૂર કરવાના ઓજારો આપણે જોયા હતા કે નિંદણ દૂર કેવી રીતના થાય તો કે ખુરપી છે, પછી આપણે ખેતરને જ્યારે ખેડતા હોય ત્યારે હળ દ્વારા અથવા તો આપણે બીજ રોપતા હોય ત્યારે પછી આપણે નિંદણને દૂર હાથ વડે આપણે શું કરીએ હોય દાતરડું હોય ખુરપી હોય એના વડે આપણે નિંદણને દૂર કરી શકીએ. અને ટ્રેક્ટર દ્વારા કે જ્યારે આપણે હળ ચલાવતા હોય ત્યારે પણ આપણે શું કરીએ નિંદણને દૂર કરી શકીએ છીએ. તો કે નિંદણને દૂર કરવાની કોઈ રાસાયણિક રીતે તો કે દવાઓ છાંટીએ આપણે શું કરીએ છીએ કે નિંદણને દૂર કરવા આપણા ખેતરમાં વધારે પડતું ઘાસ ઉગી નીકળ્યું હોય તો આપણા પાકને ન નુકસાન થાય પણ જે ઘાસ હોય ન જોતું એ બળી જાય એવી દવા આવે એ આપણે છાંટી દઈએ એટલે શું થાય તો કે આપણા ખેતરમાં બધું નિંદણ શું થાય બળી જાય અને આપણા પાકને નુકસાન થતું નથી. પછી શું કહે છે તો કે થ્રેશિંગ વિશે ટૂંકમાં સમજાવું. થ્રેશિંગ વિશે શું કે થ્રેશિંગ શું છે તો કે આપણે જોયું હતું કે જ્યારે આપણો પાક પરિપૂર્ણ એટલે પરિપક્વ થઈ જાય આપણો પાક પછી આપણે એને લણવા માટેનું સાધન મશીન આપણે શું કહીએ સાધન અથવા તો મશીન આપણે એને શું કીધું હતું થ્રેશિંગ ને હાર્વેસ્ટર. ઘઉં છે બાજરો છે એ બધી શેમાં નીકળે હાર્વેસ્ટરમાં નીકળે એટલા માટે એને શું કહેવાય તો કે થ્રેશિંગ. પાકની અંદર જ્યારે પાક પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે કે બીજા દાડા શું કહે છે જ્યારે પાક પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપણી કરવામાં આવે છે. ત્યારે શું થાય તો કે પાકને આપણે શું કરીએ કાપણી કરીએ છીએ. કાપવામાં આવેલા પાક કે બીજ કે દાણા કણસલામાં હોય છે. કણસલા એટલે કે આપણે જોયું તો ઘઉં શેમાં હોય તો કે ઘઉંની ડૂંટી હોય એમાં નાની નાની ફોતરી હોય તો એ ફોતરી ઉતરવી જોઈએ ને ઘઉંની. એ જ રીતના બાજરો પણ શેમાં હોય ડુંડામાં હોય એટલા માટે આપણે એને થ્રેશિંગ વડે શું કરીએ છીએ હાર્વેસ્ટર વડે અથવા તો થ્રેશિંગ વડે કાપીએ છીએ. સમજાઈ ગયું થ્રેશિંગ? થ્રેશિંગ શું છે? શું કહે છે તો કે લણણી વખતે હાર્વેસ્ટર અને થ્રેશિંગ બંનેનું સંયુક્ત કમ્બાઈન કરી અને શું કરે છે એને સંયુક્ત મશીન બનાવે છે. એ જ રીતના હવે આપણે શું ભણશું પ્રશ્ન 5 સમજાવો કે કૃત્રિમ ખાતર કઈ રીતે કુદરતી ખાતરથી અલગ છે. શું કહે છે તો કે કૃત્રિમ ખાતર કઈ રીતે કુદરતી ખાતરથી અલગ છે. આપણે જોયું હતું કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતરનો તફાવત તો કે કૃત્રિમ ખાતર રાસાયણિક પદાર્થ છે. કૃત્રિમ ખાતર કેવો છે? રાસાયણિક પદાર્થ છે. ને કુદરતી ખાતર કેવો છે? તો કે સેન્દ્રિય પદાર્થ છે. ને કૃત્રિમ ખાતરનું નિર્માણ આપણે ક્યાં જોઈએ છીએ થાય છે તો કે કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે જ્યારે કુદરતી ખાતરનું નિર્માણ આપણે ઢોર પશુપાલનના આપણે મળમૂત્ર અથવા તો છોડ સુકાઈ ગયેલા છોડ અથવા તો ઘરાંગે આપણે કુદરતી
ખાતર નું નિર્માણ કરી શકીએ છીએ કરી શકીએ છીએ ને એ જ રીતે તો કે કૃત્રિમ ખાતર શું છે તો કે કૃત્રિમ ખાતર જમીન થી એક સેન્દ્રીય પદાર્થ પ્રાપ્ત થતા નથી શું કહે છે તો કે કૃત્રિમ ખાતર થી પદાર્થ ને જેટલા જોઈએ એ પૂરતા પ્રમાણ માં બધા જ સેન્દ્રીય પદાર્થ પ્રાપ્ત થતા નથી જ્યારે કુદરતી ખાતર થી જમીન ને ભરપૂર પ્રમાણ માં શું થાય છે તો કે સેન્દ્રીય પદાર્થ પ્રાપ્ત થાય છે કેવા પ્રમાણ માં તો કે ભરપૂર માત્રા માં સેન્દ્રીય પદાર્થ પ્રાપ્ત થાય છે કૃત્રિમ ખાતર થી શું થાય છે તો કે જમીન નું બંધારણ બગડે છે જ્યારે કુદરતી ખાતર થી જમીન કેવી થાય છે સારી ફળદ્રુપ અને ઉપજાઉ થાય છે જ્યારે કૃત્રિમ ખાતર વધારે પડતો એનો ઉપયોગ થઈ જાય તો આપણી જમીન ઝેરી થઈ જાય છે બિન ફળદ્રુપ થઈ જાય છે અથવા તો આપણી માટી કેવી થઈ જાય છે એકદમ આમ માટી વધારે મોલી થઈ જાય ઝેર છે એટલા માટે શું કહે છે તો કે કૃત્રિમ ખાતર ખાતર થી આપણે જમીન ને કેવી થઈ જાય છે તો કે એકદમ બંધારણ એનું બગડી જાય છે કૃત્રિમ ખાતર રાસાયણિક પદાર્થ કૃત્રિમ ખાતર માં શું હોય તો કે રાસાયણિક પદાર્થ એમાં પાણી નું દ્રાવ્ય ભળી જાય એટલે શું થઈ છે તો કે પાણી ખરાબ થઈ જાય છે જ્યારે કુદરતી ખાતર માં એવું થતું નથી આગળ આપણને તફાવત આપ્યો તો એમાંથી જ આપણે જોયું આપણે એનું શું કર્યું રિવિઝન કર્યું એ જ રીતના આપણે હવે શું જોઈશું તો કે પ્રશ્ન 6 સિંચાઈ એટલે શું પાણી બચાવવાની સિંચાઈની બે પદ્ધતિઓ વર્ણન કરો સિંચાઈ એટલે શું તો કે સમયાંતરે ખેતરના પાકને પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે શું કહે છે તો કે સમયાંતરે આપણા ખેતરના પાકને પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે સિંચાઈનો સમય અને એમના માત્રા દરેક પાક જમીન અને ઋતુ મુજબ જુદા જુદા હોય છે તો કે સિંચાઈનો સમય અલગ હોય છે એટલે કે ચોમાસું હોય તો વરસાદ પડતો હોય તો ત્યારે આપણે આપણા પાકને પાણી પાઈએ છીએ તો એમને પાણી મળી રહે છે પણ જ્યારે જ્યારે શિયાળો આવે તો કે આપણે પાકને પાણી કેવું જોતું હોય ઓછું થોડું જોતું હોય પણ જ્યારે ઉનાળાની ઋતુમાં આપણે અત્યારે કોઈ તલી મગફળી વાવીએ છીએ તો આપણા પાકને ભરપૂર માત્રામાં પાણી જોતું હશે નહીંતર શું થાય આપણી જમીન સુકાઈ જાય તો કે સિંચાઈની પાણી બચાવવાની સિંચાઈની બે પદ્ધતિ આપણે જોઈ હતી કે આધુનિક સમયમાં આપણે કેવી રીતના સિંચાઈ કરીએ છીએ ને પાણી કેવી રીતના બચે તો કે આપણે કઈ કઈ જોઈ હતી તો કે ટપક પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ આપણે સિંચાઈની બે પદ્ધતિઓમાં પહેલી કઈ જોઈ હતી તો કે ફુવારા પદ્ધતિ પાણીનો આપણે કરકસરપૂર્વક ઉપયોગ કરી શકીએ જ્યારે આપણે ટપક પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ એવી જગ્યાએ કે જ્યાં ઓછું પાણી હોય અથવા તો એવી જમીનમાં આપણે ઉપયોગ કરી શકીએ કે જ્યાં પહાડી પ્રદેશ હોય ઢાળવાળી જમીન હોય એવી જમીનમાં આપણે શું કરીએ તો કે ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરી અને ટપક પદ્ધતિ તો કે જ્યાં ઓછું પાણી એ જગ્યાએ આપણે શું કરીએ છીએ તો કે ટપક પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ અને બીજું તો કે આપણે અસરકારક ભૂમિને સિંચાઈ કરવા થાય છે અસરકારક એટલે કે જે સમતલ ભૂમિ ન હોય એ જગ્યાએ આપણે શું કરીએ તો કે આપણે ફુવારા પદ્ધતિ ગોઠવી દઈએ આ સમયાંતરે પડા પડા અંતરની છેટી તો શું થાય તો કે આપણા પાકને પાણી આખો દિવસ દરમિયાન મળતું રહે પછી શું કહે છે તો કે ફુવારા પદ્ધતિ ઉપયોગ કેવી રીતના આપણે કરી શકીએ તો કે તમને ખબર હોય કે આપણે ખેતરમાં શું કરતા હોય તો કે નાની 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 નળીઓ દ્વારા પાણી ટપકતું હોય એક મોટો પાઇપ હોય આપણે જે બોરવેલ હોય અથવા તો કૂવો હોય અહીંયાથી શું કરીએ મોટરનું કનેક્શન આપીએ મોટા પાઇપ દ્વારા આખા ખેતરમાં એક મોટો પાઇપ હોય એમાં નાની નાની નળીઓનું શું કરીએ જોડાણ કરી દઈએ અને પછી આપણે આખો દિવસ દરમિયાન ચાલુ રાખીએ તો આપણો જે ખેતરમાં પાક હોય એના મૂળ પાસે જ ટીપું ટીપું પાણી પડ્યા રાખે અને પછી શું થાય તો કે આપણે પાણીનો વ્યય ઓછો થાય એ જ રીતના તો કે ટપકમાં શું થાય તો કે છોડને ટીપે ટીપે પાણી મળતું રહે ઉપરથી ફુવારા થાય એટલે છોડના ઉપર પાંદડા ઉપર પાણી ટીપે ટીપે મળતું રહે નીચે છોડના મૂળ સુધી પાણી પહોંચી શકે તો કે આખો દિવસ ફુવારા ચાલુ રાખીએ તો છોડને શું થાય પાણી મળતું રહે ઢાળવાળી જમીનમાં તો આપણે ટપકે ન પાથરી શકીએ અને આપણે એકદમ ચાસ નાખીને આપણે જે અત્યારે પાણી પાઈ એવી રીતના ઢાળવાળી જમીનમાં આપણે પાણી ન પાઈ શકીએ એટલે અહીંયા શું કરે તો કે સૌથી વધારે અહીંયા ટપક પદ્ધતિનો ઉપયોગ કરે મેં તમને આગળમાં સમજાવ્યું છે પ્રશ્નમાં પછી પ્રશ્ન 7
છીએ પહેલા તો મને ઈ કયો આલો મેં તમને સમજાવ્યું કે ખરીફ પાક કયા અને રવિ પાક કયા તો આપણે આને કહેવાનું છે કે ઘઉંને ખરીફ પાક ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો શું થાય તો પહેલા તો ઘઉં કેવો પાક છે ઘઉં રવિ પાક છે હંમેશા ને માટે આપણે યાદ રાખવાનું કે ઘઉં કેવો પાક છે રવિ પાક છે ચણા ઘઉં એ બધા કેવા છે રવિ પાક છે એટલા માટે આપણે એને શિયાળાની ઋતુ દરમિયાન ઉગાડીએ છીએ ચલો શું કહે છે તો કે ઘઉં રવિ પાક છે તેને સૂકું અને ઠંડુ તાપમાન જોઈએ છે કેવું તો કે ઘઉંને સૂકું અને ઠંડુ તાપમાન જોઈએ છે જો ઘઉં ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો તેને ભેજવાળું તાપમાન મળે ખરીફ ઋતુ એટલે કે ચોમાસા દરમિયાન ઘઉં ઉગાડવામાં આવે તો એને કેવું વાતાવરણ મળે ભેજવાળું વાતાવરણ મળે તો તે ભેજવાળું હવામાન અને વધુ વરસાદ મળે એમ કે છે તો એને ભેજવાળું વાતાવરણ અને ચોમાસાની ઋતુ દરમિયાન તો વધુ વરસાદ મળે ઘઉંને જો એને અનુકૂળ આવે નહીં એમ કે છે કે ઈ એને અનુકૂળ આવે નહીં ચોમાસામાં વાવેલા ઘઉં ઉત્પાદન સારું થાય નહીં આપણે કોઈ પાકને ઋતુ વગરના વાવીએ તો એનું ઉત્પાદન સારું થાય ન થાય એટલા માટે એમ કહે છે કે ઘઉંને જો એની ઋતુ પછી એટલે કે ઋતુ વગર આપણે એને વાવીએ તો ઉત્પાદન સારું થાય નહીં ઘઉંના છોડ તંદુરસ્ત રહી શકે નહીં અને ઘઉંનો છોડ પણ એવો થાય નહીં જેવો એને આપણે શિયાળાની ઋતુમાં વાવી અને ચોમાસાની ઋતુમાં આપણે વાવી તો એ બંનેમાં કેવું લાગે ફરક લાગે એવો રહી શકે નહીં તેથી ઘઉં ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવતા નથી એટલા માટે જ આપણે ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડતા નથી આપણે ક્યારે ઉગાડીએ છીએ તો કે ઘઉંને રવિ પાક તરીકે આપણે શિયાળાની ઋતુ દરમિયાન ઉગાડીએ છીએ કઈ ઋતુમાં તો કે શિયાળાની ઋતુમાં ઈ જ રીતના તો કે પ્રશ્ન 8 ખેતરમાં સતત પાક ઉગાડવાના લીધે જમીન પર કઈ અસર જણાશે સમજાવો તો કે ખેતરમાં સતત પાક ઉગાડવાને લીધે તેમાં શું થઈ જશે આપણી જમીનમાં પોષક તત્વો ઓછા થઈ જશે આપણી જમીનમાં શું થાય તો કે પોષક તત્વો ઓછા થઈ જાય પોષક તત્વો ઓછા થઈ જાય આથી જમીનની ફળદ્રુપતા ઘટે છે આથી શું થાય છે તો કે આપણા જમીનની ફળદ્રુપતા ઘટે છે આવી જમીનમાં પાક ઉગાડવામાં આવે તો પાક ઓછો અને નબળો પ્રાપ્ત થાય છે ને સતત આપણે જમીનમાં પાક ઉગાડતા રહીએ આપણે ક્યારે જમીનને ખાલી ન છોડીએ થોડા દિવસ માટે તડકા આપણે શું થાય ઉનાળાની ઋતુમાં આપણી જમીન તપાવી જોઈએ ને તો આપણે ખાલી ન છોડીએ ઉનાળામાં શિયાળામાં ચોમાસામાં વર્ષ દરમિયાન આપણે 2-3 પાકી જમીનમાં લઈએ તો શું થાય આપણી જમીનમાં પોષક તત્વો ઓછા થઈ જાય અને જમીનનું શું થાય તો કે ઓછી નબળી પડી જાય એટલા માટે આપણે પાકને શું કરવું પડે તો કે ઓછો ઉગાડવો છે અને આપણે જોતું હોય એટલી માત્રામાં આપણે ઉત્પાદન મળે નહીં એટલા માટે આપણે એમાં શું કરવું પડે તો કે સમયાંતરે ખાતર નાખવું પડે જમીનને ખેડવી પડે પછી પ્રશ્ન 9 તો કે નિંદણ એટલે શું આપણે તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ છીએ તો કે નિંદણ એટલે શું એને આપણે કેવી રીતે નિયંત્રણમાં લઈ શકીએ તો કે પહેલા જ કીધું કે નિંદણ એટલે શું તો કે ખેતરમાં કેટલાય બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે આપણે વ્યાખ્યા જોઈ હતી કે ખેતરમાં કેટલાય બિનજરૂરી છોડ કે જે કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે એને આપણે શું કહીશું તો કે આપણે એને નિંદણ કહીએ છીએ બિનજરૂરી છોડને શું કહીશું તો કે
તૈયાર કરતા હતા એટલે કે જમીન તૈયાર કરતા હતા આપણે ટ્રેક્ટર રાખતા હતા હળ આપતા હતા એવા સાધનો આપતા હતા તો કે પછી શું કરવાનું એવી રીતના આપણે શું કરવાનું છે આપણે ગોઠવવાના છે તો સૌ પ્રથમ આપણે શું કરવાનું છે આમાં તો કે પાકને ઠાંડા કારખાનામાં મોકલવું તો ખાંડ આપણે સીધી શેરડી ઉગાડ ને સીધું આપણે ખાંડ જો આપણે કારખાનામાં મોકલી દઈએ છીએ તો એના પહેલા શું કરવું પડે તો કે સિંચાઈ કરવું પડે તો કે એના પહેલા લણણી કરવી પડે તો શેરડી એમ નામ થઈ છે કે આપણે લણી લઈએ એમ નામ આપણે શેરડીના સાઠા લઈ લઈએ તો કે એના પહેલા આપણે શું કરવું પડે રોપણી કરવી પડે તો કે રોપણી પહેલા આપણે શું કરવું પડે રોપણી પહેલા આપણે જમીનને તૈયાર કરવી પડે એટલા માટે આપણો પહેલો મુદ્દો કયો આવશે તો કે જમીનને તૈયાર કરવી પેલો આપણે શું લખવાનું બોક્સમાં પેલા બોક્સમાં આ તમને આમાં આટા ભોળા આપ્યા છે તમારે મારી સાથે નોટ પેન લઈ અને આપણે શું કરવાનું છે ક્રમ વાઇઝ ગોઠવવાના છે એટલે તમને ખબર પડે કે આપણે પેલા શું કરીએ છીએ ખેતરમાં કોઈ પણ પાક વાવતા પહેલા તો કે જમીનને તૈયાર કરીએ છીએ પેલું શું કરવાનું જમીનને તૈયાર કરવી આપણે જમીન તૈયાર થઈ જાય પછી શું કરવાનું તો કે જમીન તૈયાર થઈ ગઈ પછી આપણે એને ખેડવું પડે ને ખેતર તો કે સેના વડે ટ્રેક્ટર વડે અથવા તો કોઈ પણ સાધન વડે આપણે બળદ ગાડા વડે શું કરીએ ખેતરને ખેડીએ પછી બીજું બોક્સ કરીને એમાં શું લખવાનું તો કે ખેતરને ખેડવું શું લખવાનું ખેતરને ખેડવું પછી શું કરવાનું તો કે ખેતર ખેડાઈ જાય પછી એમાં આપણે શું કરી શકીએ ખેતર ખેડાઈ ગયું પછી આપણે એમાં રોપણી કરી શકીએ આપણું ખેતર ખેડાઈ જાય એટલે ત્રીજો મુદ્દો શું કરો લખવાનો રોપણી એ જ રીતના રોપણી થઈ ગઈ આપણા ખેતરમાં આપણે શેરડી હોય કપાસ હોય એ વાવી દીધો એના પછી આપણે એને શું કરવું પડે તો કે આપણે રોપણી થઈ જાય એના પછી આપણે ખાતર આપવું પડે ખાતર પણ આપવું પડે અને પાણી પણ આપવું પડે એટલે પેલા આપણે શું એને કરશું તો કે પેલા આપણે એને ખાતર આપશું પછી શું કરશું તો કે ખાતર અપાઈ છે પછી આપણા ખેતરમાં ખાતર નાખાય છે પછી તમે શું કરશો તો કે પાણી આપશો એટલે પછી શું આવશે તો કે સિંચાઈ સિંચાઈ આપણા ખેતરમાં આપણે પાણી આપી દઈએ અને આપણો છોડ એકદમ મસ્ત તૈયાર થઈ જાય તો છેલ્લે આપણે એને શું કરવાનું હોય આપણા છોડને આપણે શું કરવાની હોય છેલ્લે લણણી લણણી થઈ જાય પછી શું કરવાનું હોય તો કે જે આપણો પાક થયો હોય સારો એને આપણે વેચવાનો એટલે કે પાકના ખાંડના કારખાનામાં મોકલવાનો આપણા પાકને શું કરવાનું પાકને ખાંડના
જય શ્રી કૃષ્ણ।